જન્માષ્ટમી પછી સ્કૂલો ખુલશે, પણ હવે તો કોઈ સ્કૂલો ખોલવાના ચાન્સ છે. દિવાળી પછી કોરોનાની પરિસ્થિતિને જોઈ કેવી સ્થિતિ છે, કેટલા બધા કેસો આવે છે, એ પ્રમાણે સરકાર નક્કી કરશે કે સ્કૂલો કેવી રીતે ખોલવી. અને એ દરમિયાન પણ નાના ધોરણ વાળાની પણ 10મા 12મા વાળા માટે ફરજિયાત કોઈ નિયમને આધીન ખોલવામાં આવશે સ્કૂલો. અત્યારે અમુક રાજ્યોમાં સ્કૂલો ખોલી ગઈ છે, પણ એ માત્ર માર્ગદર્શન લેવા માટે. એમાં પેરેન્ટ્સની સંમતિની જરૂર છે. પેરેન્ટ્સ સંમતિ આપે તો, પણ આપણા રાજ્યમાં હજી એવું કાંઈ છે નહીં. એ દિવાળી પછી જોશું, પણ ત્યાં સુધી આપણે તમારો અભ્યાસક્રમ ન બદલે એના ભાગ સ્વરૂપે સરકારના નિયમ પ્રમાણે આપણે તમને અહીંયા નહીં બોલાવતા, ઘર બેઠા સરસ મજાનું એજ્યુકેશન મળી રહે છે. હવે મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ આપણો ત્રીજું સેશન યુનિટ 7માં ઈટ 2 સોજનો વિશે આપણે જોઈ રહ્યા છીએ. તો મિત્રો, આપણે આગળ જોઈએ કે એનું મૃત્યુ વિશે કહેવામાં આવ્યું હતું કે પોતે સિવિલ વોર દરમિયાન ઘણા બધા લોકો માટે શું લઈ આવે છે, કે ગીતો વગેરે લઈ આવે, એ પણ પોતાના ભાષણ જે આપેલા હોય એમાંથી જેને ફંડ મળે, જે ભાગેલી લોકો હોય તે ટૂંકમાં આવા ગુલામીમાંથી મુક્ત થાય અને અહીંયા આવેલા હોય, તો એના માટે પોતે ગીત લઈ આવે છે અને આપે છે. આગળ જોઈએ કે 1883માં તેનું મૃત્યુ થયું. હવે અહીંયા એક સરસ મજાની સ્પીચ આપવામાં આવી છે. એના તો ઘણા બધા ભાષણો છે, પણ અહીંયા એક સ્પીચ લેવામાં આવી છે ડિસેમ્બર 1851ની. હિયર ઇઝ વન ઓફ ધ ફેમસ સ્પીચ ટાઇટલ એઝ અ એન્ટ આઈ અ વુમન. સોજોનરે આપેલી એક સરસ મજાની સ્પીચ છે, એનું ટાઇટલ હતું એન્ટ આઈ અ વુમન, શું હું એક સ્ત્રી નથી. વિચ શી ડિલેવર ઇન ધ વુમન કોન્વિનિયન્સ ઇન એગ્રોન વુમન કન્વેન્શન એક્રોનમાં. ઓહિયો એક શહેરનું નામ છે, જેમ આપણે રાજકોટ છે, અમદાવાદ છે, સુરત છે, એવી રીતે ઓહિયો એક સિટી છે, જ્યાં 1851માં આને સ્પીચ આપેલી છે, જે રજૂ કરવામાં આવી છે. વેલ ચિલ્ડ્રન, વેર ઇઝ સો મચ રેકેટ, ધેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર. હવે બાળકો બધાને કહે છે, જ્યાં ભીડભાડ વધારે હોય અથવા તો વધારે પડતા વ્યક્તિઓ કામ કરતા હોય, વધારે પડતા હલ્લાબોલ હોય, રેકેટ એટલે કે આમ તેમ બધા ભાગાભાગી ચાલતી હોય, ત્યાં આઉટ ઓફ ઓર્ડર કાંઈક ગોટાળો હોય હોય ને હોય. એક વ્યક્તિ બે વ્યક્તિ કામ કરતા એમ ગોટાળા ન હોય, તમે જાણો છો રાજા લોકો કામ કરતા હોય ત્યાં ગોટાળા હોય. જેમ કે સરકાર છે, સરકારી વિભાગમાં જાજા બધા માણસો કામ કરતા ત્યાં ગોટાળા કરવાવાળા લોકો હોય છે ને, વ્યાજ લાગ્યો તો આ વસ્તુ તમને મળે અને ખરેખર થઈ જાય, પણ ગોટાળો ક્યાં થતો. આઈ થિંક તે ક્વિક્સ તમે અહીં અથવા બને નિગ્રોસ ઓફ ધ સાઉથ એન્ડ વુમન એન્ડ ધ નોર્થ. હવે ઠીક છે, દક્ષિણના સાઉથ અને દક્ષિણના અપ્સીઓ એન્ડ વુમન એન્ડ ધ નોર્થ અને ઉત્તરની સ્ત્રીઓ, ઓલ ટોકિંગ અબાઉટ રાઈટ, બધા લોકો હકની વાત કરે છે, અમારો હક છે અને આ મળવું જોઈએ. ધ વ્હાઇટ મેન વિલ બી ફિક્સ પિટિશન, અને આ ભૂરિયાઓ ગોરાઓ જલ્દીથી
નામા ફસાઈ જવાના છે બટ વોટ ઇઝ ઓલ ધીસ હિયર ટોકિંગ અબાઉટ પણ અહીંયા આ બધા લોકો સેમી વાતો કરે છે ધેટ મેન ઓવર ધેર સ્ટેજ પેલા આગળ વધેલા પુરુષો કહે છે ધેટ મેન ઓવર ધેર સ્ટેજ કહે છે શું કહે છે ધેટ વુમન સોરી વુમન નીડ ટુ બી હેલ્પ ઇન ટુ કેચ કેરેજીસ સ્ત્રીઓને બગીમાં બેસાતા સમયે એને જરૂર છે મદદની જરૂર છે ક્યારે તો કે સ્ત્રીઓને બગીમાં બેસાતા વખતે અત્યારે પણ તમે જોયું હશે કોઈ સ્ત્રી મોટા ફેમિલી વાળી હોય તો તમે જોશો એટલે તરત આવે અને સીધો દરવાજો ખોલે પછી સ્ત્રી અંદર બેસે તો અહીંયા છે આ બધા દેશોમાં છે અહીંયા પણ છે પણ આ એ વાત નથી કરતા આમાં શું વાત કરે છે કે એ સમય બગીઓ હતી કાર નથી ઘોડા ગાડી તો ત્યાં પણ એની માણસની જરૂર છે કે એને મદદ કરે માણસ એને મદદ કરે એન્ડ લિફ્ટેડ ઓવર બીચ બીચ એટલે ખાય અથવા નેર નેર પસાર કરવી છે કોઈ ખાય પસાર કરવી છે તો ત્યાં પણ તેને મદદ કરવી જોઈએ એન્ડ ટુ હેવ ધ બેસ્ટ પ્લેસ એવરીવેર અને ઉચ્ચ સ્થાન પહોંચાડવામાં દરેક રીતે ઉચ્ચ સ્થાન મળી રહે સ્ત્રીને એના માટે પુરુષે આને મદદ કરવી જોઈએ દરેક જગ્યાએ બગીમાં બેસાડવાનું હોય કોઈ નહેર પસાર કરવી છે નદી પસાર કરવી છે કોઈ એવું ફિલ્ડ છે કોઈ ઉચ્ચ સ્થાન ઉપર લઈ જવું છે તો દરેક જગ્યાએ સ્ત્રીને મદદ કરવી જોઈએ આવું આ સ્પીચમાં કહે છે આગળ શું કહે છે Nobody ever helps me into carriages. કોઈ પણ વ્યક્તિએ મને આજ દિવસ સુધી બગીમાં બેસવા માટે કોઈ મને મદદ કરી નથી આ સોસલર બોલે છે ઓર ઓવર મડ પડલ્સ કે મને ક્યારે કોઈ કાદવ કિચડ ભરેલા મડ અને કાદવ પડલ્સ ખાડા કાદવ કિચડ ભેગું ઓર ગીવ મી એની બેસ્ટ પ્લેસ કે આ મને કાદવ કિચડમાં કોઈ પણ વ્યક્તિએ મને પસાર કરવામાં મને મદદ કરી નથી એન્ડ એન્ડ આઈ અ વુમન શું હું એક આ સ્ત્રી નથી સોજનર આવું કહે છે ખરેખર આ બધી જગ્યાએ જરૂર છે બીજા લોકો મદદ કરતા હશે પણ આ સોજનર કહે છે કે મને કોઈ દિવસ મદદ કરી નથી લુક એટ માય આર્મ કે મારા આર્મ અને બાવડા મારા હાથ મારા બાવડા જોવો તમે આઈ હેવ અ પ્લાઉડ પ્રાઉડ ને પ્લાઉડ તો પ્લાઉડ એન્ડ પ્લાન્ટેડ મે મારા હાથ જોવો મે હળ ખેડ્યું છે પ્લાઉડ એટલે હળ ખેડવું મે ખેતરના ખેતર ખેડી નાખ્યા એન્ડ પ્લાન્ટેડ અને મે વાવણી પણ કરી છે વાયવું છે જે પ્લાન્ટેડ એટલે વાવણી કર્યું વાવવું કોઈ પણ વસ્તુ આપણે કહેવાય તો પ્લાન્ટેશન પ્રોગ્રામ ટ્રીઝ પ્લાન્ટેશન વૃક્ષો વાવવા તો એવી રીતે આને ખેતર ખેડ્યું હોય તો એમાં જે કંઈ વાવવાનું હોય એ જ વાવણી કરી હોય ને એન્ડ ગેધર ઇન ટુ બર્ડ્સ બેલેન્સ સોરી બેલેન્સ અને ઘોડાનો તમેલો ને ઘોડાના તમેલા જે છે એમાં પણ કાર્ય કર્યું છે એવું નથી મેં માત્ર આ જગ્યાએ કામ કર્યું ત્યાં પણ કાર્ય કર્યું છે એન્ડ નો મેન કુડ હેલ્પ મી કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પુરુષે મને માર્ગદર્શન આપ્યું ન હતું એન્ડ આઈ અ વુમન શું હું એક સ્ત્રી નથી આવું આ સંશોધક કહે છે આઈ કુડ વર્ક એઝ મેન એઝ મચ એન્ડ ઇઝ એઝ મચ એઝ અ મેન મેં એટલું જ કાર્ય કર્યું છે કે જેટલું એક પુરુષ કાર્ય કરે મેં જેટલું માણસ ખાય એટલું જ હું ખાઉં છું તો ફરક કેમ આટલો બધો ફરક કેમ પુરુષ અને સ્ત્રીમાં એમાંય ખાસ કરીને આપણા મિત્રો એટલે કે જે કાર્ય હોય જે કહું છું તો એમાં આમાં ફરક કેમ શા માટે વેન આઈ કુડ ગેટ ઇટ
and bear then less and well. મારે આ બધા કરતા તો મને જે મળવું જોઈએ એનાથી વધારે મળ્યું નથી, પણ એનાથી વધારે તો મેં લેસ મને ચાકુથી મારવામાં આવે છે, અટકાવવામાં આવે છે. એન એન્ટાયર વુમન શું હોય? એક સ્ત્રી નથી. આઈ હેવ બોર્ન 13 ચિલ્ડ્રન. મેં અત્યાર સુધીમાં 13 બાળકોને જન્મ આપ્યો છે. આ સોજનર કહે છે. પાંચ બાળકો જે હતા એના પછી તો એ ત્યાંથી ભાગી ગઈ, પછી આગળ એને વધારાના બીજા બાળકોને જન્મ આપ્યું. આઠ બાળકો. શું એક સ્ત્રી નથી, પણ શું કહેવા માંગે છે આગળ જો. એન્ડ સીન, અને જોયું છે. મોસ્ટ ઓલ સોલ ઓફ ટુ સ્લેવરી, અને વધારે પડતા મેં મારા બાળકોને વેચાતા જોયા છે. જેવા કોઈ ઉંમર થાય 8, 10 વર્ષ, 12 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ, અને વેચી નાખ્યું ગુલામ તરીકે. એન્ડ વેન આઈ ક્રાઈડ આઉટ વિથ માય મધર્સ ગ્રીપ, નન બટ જીસસ હર્ડ મી. અને જ્યારે વેન આઈ ક્રાઈડ આઉટ વિથ માય મધર્સ ગ્રીપ, જ્યારે હું એક માતા તરીકે, જ્યારે હું માતા તરીકે રડતી મારા બાળકોને વેચાઈ જાય અને કોઈ લઈ જાય, તમે વિચાર કરો મિત્રો કે જ્યારે કોઈ પણ બાળક વેચાતું હોય અને વેચાયેલા નહીં જાય, ત્યારે સ્ત્રી કાયમ ન કરી શકે તો શું કરે? માત્ર એક માતૃત્વ ભારે રડે. જ્યારે હું રડતી, નન બટ જીસસ હર્ડ મી, મને સાંભળવા વાળું કોઈ નહોતું, માત્ર જીસસ. એ બધાના ભગવાન તમને ખબર જ છે, જીસસ, માત્ર જીસસ મને સાંભળવા વાળા હતા. એન એન્ટાયર વુમન શું એક સ્ત્રી નથી? Then they talk about this thing in the head. અને પછી એમના જે મગજમાં રહેલી હોય તે વાતો કરતા. What is this? They call it. અને શું વાતો હતી? આવું કોણ બોલે છે? અને શું વાતો હતી? A member of audience whispered and clapped. એક બુદ્ધિવાળો વ્યક્તિ, ઇન્ટેલેક્ટ સોરી, એક બુદ્ધિવાળો વ્યક્તિ, આ જે ઓડિયન્સ હતી એમાંથી એક વ્યક્તિ બોલે છે, ભાઈ હું વાત કરતા. તો આને આપણે જોયું કે સોજનર એની સ્પીચમાં શું કીધું કે હું એક સ્ત્રી નથી, ને 13 બાળકોને જન્મ આપ્યો, બધા મારા બાળકો જે છે મારી સામે એને એઝ અ ગુલામ તરીકે વેચાતા જોયા, તો એક માતાનું હૃદય છે. એ કહે છે કે જનરલી સ્ત્રીઓને બકરીઓમાં બેસાડવા માટે મદદ કરવામાં આવે છે. એક નેર પસાર કરવી છે, ખારા ખાબોચિયાવાળો રસ્તો છે, પથરાનો રસ્તો છે, તો એમાં મદદ કરવામાં આવે છે. પણ મને કોઈ દિવસ મદદ કરવામાં આવી નથી. એટલે મારા બાવડા જુઓ, મારા હાથ જુઓ, મેં ખેતરના ખેતર થયેલા છે, વાવણી થયેલી છે, પણ આના ભાગ સ્વરૂપે મને જે મળવું જોઈએ નથી મળ્યું. એના જગ્યાએ મને ચાબુકથી મારવામાં આવી છે. મારે એટલું સહન કરવું પડ્યું છે. જેટલું માણસ ખાય છે એટલું જ હું ખાઉં છું, જેટલો પુરુષ ખાય એટલું જ હું ખાઉં છું, જેટલું પુરુષ કાર્ય કરે એટલું જ હું કરું છું, એનાથી વધારે પણ કરું છું, છતાં પણ માત્ર ને માત્ર મને દોષ દેવામાં આવ્યો છે. શું એમ હું સ્ત્રી નથી? મિત્રો, આ ખૂબ જ સરસ મજાની સ્પીચ હતી. આગળ સોજનર શું બોલે છે એ આના પછીના સેશનમાં આપણે વાત કરશું. છેલ્લો સેશન રહેશે થોડો, તો ખાસ બધાએ વિડીયોને સારી રીતે સાંભળવાનો. આ પાઠની એકાદી શોર્ટ નોટ પૂછાય છે, 100% શોર્ટ નોટ, અને ધારો તો શોર્ટ નોટ નથી આવતી, તો એક પકડો આવે છે, એના પ્રશ્ન જવાબ તમારે 2-3 માર્કના જે કાંઈ આવે છે તે લખવાનું પડશે. જનરલી 3 માર્કનો આવે છે. આ એમપી યુનિટ છે. ખાસ બધાએ એમપીનો ઉપયોગ કરી વિડીયોને સાંભળજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઘણા વિદ્યાર્થીઓ સબસ્ક્રાઈબ નથી કરી, અને જોવામાં આવ્યું છે કે ઘણા વિદ્યાર્થીઓ વિડીયો આખો નથી જોતા. ભાઈ નથી જોતા તો નુકસાની તમને છે, અમને લોકો કોઈ નુકસાની નથી. ખાલી અહીંયાથી જે વર્ડ દેવામાં આવે છે, સીધું વર્ડ ધરી નાખે તો પતિ, અરે ભાઈ હું નવરી બજાર છો, કાયમ કરશે જેમનું તો આ કામ તો મતલબ તારા માટે થઈ ગયું છે. બરાબર, થેન્ક યુ.